હાલમાં સ્માર્ટ મીટરને લઈ ગુજરાતભરમાં વિરોધ ચાલી રહ્યો છે. સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ વધુ આવી રહ્યું છે, જેને લઈ વીજ કંપનીઓ હાલ મીટરને લગાવવાની કામગીરી અટકાવી છે. ત્યારે સ્માર્ટ મીટરને લઈ લોકોના રોષનો ભોગ સ્થાનિક નેતાઓ બને તે પહેલા જ સરકાર પાસે મીટરને તપાસની માંગ કરાતા પત્રો લખવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતભરમાં સ્માર્ટ મીટરને લઈ ચાલી રહેલા વિરોધમાં નેતાઓ પણ કૂદી પડ્યા છે અને સરકારને પત્ર લખી મીટર ચેકિંગ કરવા માંગ કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી બાયડા ભાજપ સંપર્કમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્માર્ટ મીટરને લઈ મુખ્યમંત્રીને પત્ર લખતા ગ્રાહકોની શંકાનું સમાધાન થાય તે માટે મીટર ટેસ્ટિંગ સમય માટે માંગ કરી છે. માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, ટ્વીટ કરીને જાણ કરી છે કે જે રીતે અત્યારે સ્માર્ટ મીટર લગાવવાથી આખા ગુજરાતની અંદર લોકોના મનમાં એક અસમંજસ છે, એક બૂમરાવ ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટરની અંદર બિલો વધારે આવી રહ્યા છે, આ પ્રકારની ખોટી વાતો જે થઈ રહી છે એને અનુલક્ષીને મેં સમયમર્યાદા વધારવા માટે અને એક બે સૂચનો સાથેનો મેં પત્ર લખ્યો છે. પત્રની અંદર મેં સ્પષ્ટપણે કીધું છે કે જે રીતે મીટર આપણે 3 દિવસ બંને મીટર રહેવા દઈએ છીએ એની જગ્યાએ આપણે 60 દિવસ માટે રહેવા દઈએ, એટલે કે 2 મહિના માટે, જેથી કરીને લોકોના મનમાં જે શંકા છે એ શંકાનો તમામ પ્રકારે નિરાકરણ આવે, સ્માર્ટ મીટરથી આ પ્રકારના ફાયદા થાય. અને બરોડા MGVCL પણ કદાચ એવું મરજિયાત કર્યું છે એવું મને ધ્યાન ઉપર આવ્યું છે. એવી રીતે જો ગુજરાતની અંદર પણ એવું મરજિયાત થાય, જેની ઈચ્છા હોય એ પ્રકારે લગાવે, સાથે જો 60 દિવસની અંદર આ રીતે બંને મીટર લગાવવામાં આવશે, બંને મીટરનો કોઈ તફાવત નથી સમજવામાં આવશે, તો લોકો સ્વેચ્છાએ લગાવશે, કારણ કે લોકોને પણ ધક્કા ખાવા ના પડે. સરકાર પારદર્શક છે, હર હંમેશ વિચાર કરતી હોય છે, એટલે જ મેં માન્ય મુખ્યમંત્રીના પોઝિટિવ જવાબ માટે મેં પત્ર લખ્યું છે અને હર હંમેશ પ્રજાલક્ષી વાત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કનુભાઈ દેસાઈ સાહેબ કરતા હોય છે. એવા સંજોગોની અંદર મારી રજૂઆત છે અને એમને ધ્યાન દોર્યું છે મેં પત્ર લખીને કે આ પ્રકારની વાતથી ચોક્કસથી ફાયદો થઈ શકે છે. સાથે એવી પણ કોઈ યોજના આવે, જેમ કે મોબાઈલની અંદર આપણે વર્ષનું રિચાર્જ કરાવતા હોઈએ છીએ, તો જે 3 મહિનાનું રિચાર્જ હોય છે એના કરતાં સસ્તું પડતું હોય છે. એવી જ રીતે AMC દ્વારા પણ ટેક્સમાં પણ રાહત મળતી હોય 10-20%, 25% સુધીની. એવી રીતે આપણે જો GEBની અંદર પણ જે રીતે આપણે સ્માર્ટ મીટર જે જિલ્લાઓમાં ગુજરાતની અંદર લગાવવામાં આવી રહ્યા છે એની અંદર એડવાન્સ પેમેન્ટની અંદર પર્સન્ટેજમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે, તો હું ચોક્કસથી માનું છું કે સ્માર્ટ મીટર લોકો સ્વેચ્છાએ સામે ચાલીને લગાવવા માટે તૈયાર થશે. એવો કોઈ નિર્ણય લેવાય, એવા કોઈ નિર્ણયથી પ્રજાને ફાયદો થાય, પ્રજાની અંદરથી જે વહેમ છે એ વિચાર શક્તિ દૂર થાય, તેના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને આજ રોજ મેં જાણ કરી છે. મને વિશ્વાસ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હર હંમેશ પ્રજાલક્ષી નિર્ણય લેતા આવ્યા છે, તો ચોક્કસથી આના માટે પ્રજાલક્ષી નિર્ણય લેશે એવી આપને વિનંતી પણ કરું છું. હિતેન્દ્ર પટેલ, અરવલ્લી.